સુરતમાં માથાબારે સૂર્ય મરાઠીનો સાગરીત બાલાજી લોડેડ રિવોલ્વર અને જીવતા સાથે ઝડપાયો સુરત ડીસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે એક કિસમ લોડેડ રિવોલ્વર સાથે ફરી રહ્યો છે બાતમીના આધારે પોલીસે વેસુ વિયર મોલ પાસે આવેલા સુમનાવાસ પાસેથી કુખ્યાત રૂપે સુર્ફે બાલાજી કાશીનાથ પાટીલને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી લોડેડ રિવોલ્વર જેમાં છ કાર્ટિઝ લોડ હતા તે રિવોલ્વર સહિત અગિયાર કાર્ટિશ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી રૂપેશ સૂર્ય મરાઠીનો સાગરીત છે પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે આરોપી અગાઉ વેડ રોડ પાસે આવેલી રૂપલ સોસાયટીમાં નાનપણથી રહેતો હતો અને આ વિસ્તારમાં યુપીવાસી ટૂન નામનો ઈસમ અને સૂર્ય મરાઠી જૂથ વચ્ચે કાયમ સંઘર્ષ રહેતો હોય કુખ્યાત સૂર્ય મરાઠીએ ગ્રુપ બનાવ્યું હતું જેમાં આરોપી પણ સૂર્ય મરાઠી સાથે કામ કરવા લાગ્યો હતો અને બે હજાર ઓગણીસની સાલમાં સૂર્ય મરાઠીનું મોત થયું હતું તે બાદ સૂર્ય મરાઠી ગેંગના માણસો આ વિસ્તાર છોડી બીજે રહેવા લાગ્યા હતા જેમાં આરોપી પણ પરિવાર સાથે બીજા વિસ્તારમાં રહેવા લાગ્યો હતો આરોપી સામે બાર ગુના પણ ભૂતકાળમાં નોંધાયેલા છે ગુનાખોરી સાથે સંકળાયેલી ગેંગનો સભ્ય હોવાને કારણે અંગત અદાવતમાં તેના ઉપર ગમે ત્યારે હુમલો થઈ શકે તેવી શક્યતા હતી જેને કારણે વેડ રોડ વિસ્તારમાં પોતે સુરક્ષિત રહે અને હોવાને કારણે લોકોમાં પણ તેનો થાક બની રહે તેવા હેતુથી ખરીદી કરી હતી ચારેક મહિના પહેલા મધ્યપ્રદેશથી એક અજાણ્યા ઈસમ પાસેથી તે રિવોલ્વર અને અગિયાર કાર્ટિસ ખરીદીને લઈ આવ્યો હતો આરોપી સામે અગાઉ આર્મ્સ એક્ટ પાસા હત્યાની કોશિશ મારામારી સહિત બાર ગુના પણ ભૂતકાળમાં નોંધાયેલા છે એક જાણીતા આરોપી જેના નામ છે રૂપેશ ઉર્ફે બાલાજી કાશીનાથ પાટીલ એને લોડેડ રિવોલ્વર જેમાં છ કાર્ટીઝ લોડ કરેલ હતા એની સહિત કુલ અગિયાર કાર્ટિઝ સાથે પકડવામાં આવેલ છે આ રૂપેશ ઉર્ફે બાલાજી કાશીનાથ પાટીલ હાલમાં વેસુ વીઆર મોલની સામે સુમન આવાસમાં રહે છે અને અગાઉ સૂર્ય મરાઠી ગેંગમાં સામેલ હતા એના અનેક ગુનાઓમાં સંડોવણીના પુરાવા અમને મળ્યા છે રેકોર્ડ ઉપરથી જાણવા મળ્યા મુજબ અનેક ગુનાઓમાં સંડાયેલ છે કુલ બાર ગુનાઓમાં એની સંડોવણી ધ્યાન ઉપર આવી છે ગેરકાયદેસર હથિયારો કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં પોલીસની ટીમને સચોટ તમામ સ્થાનિક પોલીસ સ્ટેશનને ક્રાઈમ બ્રાન્ચ તમામ અધિકારીઓને સૂચના છે ગુનાહિત તત્વો કોઈપણ પ્રકારની આ પ્રકારની પ્રવૃત્તિ ગન ટ્રાફિકની સુરતમાં ના કરી શકે આના માટે પોલીસ સતત કાર્યરત છે ધન્યવાદ રમેશ ગલચર સાક્ષી ન્યૂઝ સુરત